નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ ટીચર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં ચોથી કવિતા છે તે શીખીશું. તેનું નામ છે સુંદર સુંદર. તેના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર. તેમનું ઉપનામ છે મધુરમ. આ એક પ્રકૃતિ ગીત છે. આ પ્રકૃતિ ગીતમાં કવિએ સુરત, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર ગાયા છે. તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. તો મિત્રો, આપણે આ કવિતા પહેલા ગાઈશું. સુંદર સુંદર સૂરજ સુંદર આ, ચાંદો સુંદર આ, સુંદર સરિતા ને સરોવર આ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. ઉષા સુંદર આ, નિશા સુંદર આ, સુંદર વન ઉપવન ગિરિવર આ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. માછલી સુંદર આ, પંખી સુંદર આ, સુંદર ધરતી શાંત સમીર આ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. કવિતા સુંદર આ, જીવન સુંદર આ, સુંદર તારા આભ વિશાળ આ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. આશા સુંદર આ, આશા સુંદર આ, સુંદર હૈયું ને માનવ આ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. મિત્રો, મજા આવી ને? હા, ચલો હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. સરિતા એટલે નદી, વિભુ એટલે ભગવાન ઈશ્વર, ઉષા એટલે સવારે, સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ સવાર. નિશા એટલે રાત. ઉપવન એટલે બગીચો. ગિરિવર એટલે પર્વત. સમીર એટલે પવન. હૈયું એટલે કે દિલ. હવે ભાષા સજ્જતા જોઈશું. પુનરુક્તિ એટલે કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે. ઉદાહરણ આપેલું છે, નહીં નાથ નહીં નાથ, ન જાણો કે સવાર છે. હળવે હળવે હળવે, હરજી મારે મંદિરે આવ્યા રે. જેમ કે આ કવિતાની અંદર ઉપયોગ થયો છે સુંદર સુંદર, સુરત સુંદર, ચાંદો સુંદર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. પ્રશ્ન 2. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવો સુંદર હશે. પરોઢ અને રાત સુંદર છે, આ ભાવ કાવ્યમાં કઈ પંક્તિમાં વ્યક્ત થયો છે? આ ત્રીજો પ્રશ્ન છે. તેનો જવાબ, પરોઢ અને રાત સુંદર છે એવો ભાવ કાવ્યમાં આ પંક્તિમાં વ્યક્ત થયો છે. ઉષા સુંદર, નિશા સુંદર. પ્રશ્ન 4. ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો ધરતી પર સરિતા અને સરોવર,
सवार अने रात्रि वन उपवन अने गिरिवर माछली पंखी समीर तेमज मानव हयु सुंदर देखाय छे। प्रश्न बे, नीचे आपेला उदाहरण प्रमाणेना शब्द जोड़का काव्यमांथी शोधीने लखो। उदाहरण आपेलू छे सूरज तो चांदो। एवी रीते बीजा उदाहरण आपणे जोईए, सरिता सरोवर, आब तारा, उषा निशा, हयु मानव, वन उपवन। प्रश्न त्रण, नीचेना दरेक शब्द माटे काव्यमां कयो शब्द प्रयोजायो छे ते लखो। तो आपणे जोईशुं, सूर्य माटे सूरज, जंगलने वन कहेવામાં આવ્યું છે, પવન એના માટે સમીર શબ્દ વપરાય છે, આકાશ આકાશ માટે આબ, પ્રભુ માટે વિભુ, કાવ્ય માટે કવિતા શબ્દ વપરાયો છે। પ્રશ્ન 4, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। પંક્તિ છે, પરોઢ જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। તો આ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે લખીશું, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદરવન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં, એ પંક્તિ આપણે લખીશું। પ્રશ્ન 5, નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો। આ જે શબ્દ આપેલા છે એને આપણે મોટેથી બોલવાના છે અને લખવાના છે। સરસ અક્ષરે આપણે નોટબુકમાં સ્વાધ્યાય લખીશું। તો આપણે વાંચીશું, સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર, માછલી। પ્રશ્ન 6, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે, ઉષા સુંદર, પછી ખાલી જગ્યા અને છેલ્લો શબ્દ છે શાંત સમીર। તો વચ્ચે જે ખૂટતી લીટીઓ છે તે આપણે લખીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું। ઉષા સુંદર, નિશા સુંદર, સુંદરવન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર। આ પંક્તિઓ લખીને આપણે આવી રીતે નોટબુકમાં લખીશું। પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો। નીચે શબ્દ આપેલા છે તેને આપણે શબ્દકોશની રીતે ક્રમમાં ગોઠવીશું। તો પહેલા ઉપવન આવશે, પછી ગિરિવર, પછી ધરતી, ચોથા નંબરમાં નિશા, પછી પંખી અને માછલી। મિત્રો, તમે તમારી રીતે ક્રમમાં ગોઠવી અને પછી ચેક કરી શકો છો કે તમારી શબ્દ ગોઠવણી સાચી છે કે ખોટી। મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ધ ટીચર ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો કે તમને અમારો આ વિડીયો કેટલો ઉપયોગી છે। થેન્ક યુ વેરી મચ।